Geo fog. એ જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં ને? મને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે મારા આ જે ગાર્ડન છે પાછળ, એની અંદર હું કયા કયા સમયે પાણી નાખું છું. તો મેં કીધું કે ચાલો આજે બતાવું છું મોર્નિંગનું વેધર. અત્યારે મોર્નિંગના 6 વાગ્યા છે જો, અને તમે બહાર જોઈ શકો છો કેટલું ધુમ્મસ જેવું છે. ભેજ દેખાય છે આમ, ઇફ યુ સી ઇટ ફ્રોમ કાઇન્ડ ઓફ ફાર એંગલ. ઇવન મોઇશ્ચર આમાં પણ ઘણી હોય છે ગ્રાસમાં. એમાં જો હું ખાલી હાથ ફેરવું છું, હાથ ભીનો થઈ ગયો છે, એટલે મારો કહેવાનો મતલબ એ છે કે અહીંયા પાણી બહુ નાખવું નથી પડતું, કુદરત જ સાથ આપે છે. એક કામ કરું છું, હું અત્યારે રોડ ઉપર પણ તમને લઈ જાઉં છું હમણાં થોડી વારમાં, તો જોજો આગળનો વિડીયો. હે ફ્રેન્ડ્સ, જો આપણે અત્યારે કારમાં આવી ગયા છે. મેં વિચાર્યું કે ચાલો તમને રોડ ઉપર લઈ જાઉં, મોર્નિંગમાં કેવું છે. તમે જુઓ, ઝાકળ હજી વિન્ડસ્ક્રીન ઉપર નેમ છે, સાથે ને સાથે મેં મારો ગોપ્રો પણ લઈ લીધો છે, સો વી કેન શોટ ઇટ પ્રોપરલી. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. જસ્ટિફાઈ કરે છે તમને આગળ દેખવા માટે, બટ આઈ ગેસ તમે જોઈ શકો છો કેટલું ધુમ્મસ છે. ઇટ્સ રિયલી ફોગી રાઈટ નાઉ. તમે ફાર ડિસ્ટન્સમાં જુઓ તો કદાચ તમને ફોગ વધારે દેખાય. Thank you.
જસ્ટ અહીંયા ઊભો રહીને તમને રાઈટ સાઈડનું એક બતાવું છું. જો ફોગ, ચાલો મેં પાછું ચલાવવાનું ચાલુ કર્યું છે. એક કામ કરું તમને, થોડો અડધો એક કલાક હાઈવે ઉપર પણ ચક્કર મારતા આવીએ. કદાચ ત્યાં ફોગ વધારે હોય. ઘણી વખતે કેવું હોય છે કે ફોગ પણ છે ને પેચીસમાં હોય. ફોર એક્ઝામ્પલ, ઇટ્સ હિયર, ઘણી વખતે આ ટાઉનમાં હોય તો હાઈવે ઉપર ન હોય, મોટરવે ઉપર ન હોય. બટ જવામાં શું વાંધો છે? આપણે અત્યારે રોડ પણ ક્વાયટ છે, કારણ કે મોર્નિંગના 6:15 જેવું જ થાય છે. સૂરજ હવે સામે ઉગવા લાગ્યા છે, કદાચ તમને દેખાતા હોય તો. એક વાત, જો થોડો તાપ થવા લાગશે તો આ બધું ફોગ છે ઉઠી જશે. Yes, you can see right now, isn't it? Fog. અહીંયા અઠવાડિયામાં 2-3 દિવસ આવા હોય જ છે. એના કારણે તમે જુઓ તો રોડની બંને બાજુ ગ્રીનરી કેટલી છે, અને ઇવન કાઉન્સિલ, વેલ આપણે મ્યુનિસિપાલિટીએ પણ બંને બાજુ પાણી નાખવાની જરૂર નથી પડતી. કુદરતી રીતે જ થોડું મોઇસ્ટ રહે છે. એક બીજો પણ ફાયદો થાય છે આજુબાજુ ગ્રીનરી અને આ થોડાક મોઇસ્ટના કારણે, જે આપણે માટી ઉડતી હોય, ધૂળ ઉડતી હોય, આપણે ઇન્ડિયામાં કેવું થાય છે કે સૂકું વાતાવરણ ઘણું છે એટલે રેતી માટી એ ઉડ્યા કરે, જ્યારે અહીંયા મોઇશ્ચરના કારણે શું હોય કે ડેમ્પ જ રહે, એટલે આજુબાજુ લાઈક ઘાસ ઉગી જાય, એના કારણે માટી જલ્દી ઉડે નહીં, અને ઇવન મોઇશ્ચરના કારણે પણ માટી જલ્દી ન ઉડે. એટલે વેધર ઘણું ક્લીન લાગે. તમે આકાશ જુઓ ને એ બધું જુઓ ત્યારે ઘણું ક્લીન લાગે. ઓફકોર્સ નોટ રાઇટ નાઉ, બીકોઝ ઇટ્સ ઓબ્વિયસ ધેટ ફોગના કારણે આકાશ દેખાય પણ નહીં.
આપણે હવે મોટરવે લઈશું અને એક કામ કરશું કે એમાં એક એક્ઝિટ સુધી જઈએ, એક અથવા તો બે, એ રીતનું કરીશું આપણે. આજે પેટ્રોલનો ભાવ છે 137.9 પર લિટર, સો 1 pound અને 379p પર લિટર. અહીંયા પેટ્રોલ એટલે 137-138 રૂપિયાનું છે અત્યારે લિટર. ઇન્ડિયામાં શું ભાવ ચાલે છે અત્યારે? વચ્ચે ન્યૂઝમાં સાંભળ્યું હતું કે ત્યાં પણ ઇટ્સ ક્વાઇટ ક્લોઝ ટુ 100 રૂપિયાની આજુબાજુમાં થઈ ગયો છે. અહીંયા બીજું કેવું છે, પેટ્રોલનો ભાવ એટલે પેટ્રોલ ડીઝલ એવરી ડે ચેન્જ થાય, અને નોટ ઇવન એવરી ડે, ઇવન એક પેટ્રોલ પંપ અને બીજા પેટ્રોલ પંપનો ભાવ પણ અલગ હોય. એટલે પેટ્રોલ પંપ અને કંપની ડિસાઇડ કરે, અને દે કેન ડિસાઇડ એની ટાઈમ. સો દે કેન, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, અત્યારે 1 pound ભાવ હોય અને તમે કલાક પછી જાઓ તો કદાચ 1 and something પણ થઈ ગયો હોય. સો દે કેન ચેન્જ ઇટ એની ટાઈમ. અને ઘણી વખતે એવું થાય કે બે પેટ્રોલ પંપ હોય, એક માની લો કે શેલનો છે અને બીજો બ્રિટિશ પેટ્રોલિયમનો છે, બીપી, દે બોથ હેવ ધ ડિફરન્ટ પ્રાઇઝિસ નેક્સ્ટ ટુ ઇચ અધર, ધો ઇટ માઇટ બી જસ્ટ નેક્સ્ટ ટુ ઇચ અધર, બંને એક બાજુની, બંને એકબીજાની બહુ નજીક હોય તો પણ. હવે જુઓ, આપણે નાના રોડમાંથી નીકળી ગયા છીએ અને રાઇટ સાઈડમાં મોટો રોડ છે, હાઈવે આપણે કહીએ ઇન્ડિયામાં, અહીંયા મોટરવે કહેવાય. હવે એ આપણે લેવાનો છે. હું લંડન સાઈડ જઈ રહ્યો છું જસ્ટ આપણે એક તમને લઈ જવા માટે. આ મોટરવેનું નામ છે M1. ઓબ્વિયસલી આપણે કેવું હતું કે નેશનલ હાઈવે 8 અમદાવાદમાં આવે છે, એવી રીતનું આ મોટરવેનો નંબર છે 1. મોટરવે ઉપર આવી ગયા છીએ હવે, અને હું હવે આ લાઈનમાં ચલાયા કરીશ અનલેસ મારે કોઈની ઓવરટેક કરવી હોય. લાગે છે આની જ ઓવરટેક કરવી પડશે. સો આઈ એમ ગોના ગો ઓન ધ નેક્સ્ટ લાઈન. અને અત્યારે હું બહુ ફાસ્ટ નથી ચલાવતો તમને બતાવવા માટે. મેં મારી કારને 64 miles પર અવરની સ્પીડે સેટ કરી નાખી છે અને ક્રુઝ કંટ્રોલ સ્ટાર્ટ કરી નાખ્યું છે, એટલે એની જાતે જ એટલી એક જ સ્પીડમાં ચાલ્યા કરશે. હિથ્રો સાઈડ થઈ રહ્યો છે અને એ બીજો મોટરવે છે M25. વી આર ગોના સ્ટીક ટુ M1 રાઈટ નાઉ જસ્ટ ટુ શો યુ. હવે મોટરવે ઉપર એટલો ફોગ નથી લાગી રહ્યો. ઘણી વખતે મોટરવે ઉપર વધારે હોય. એનીવે, નેક્સ્ટ ટાઈમ ક્યારેક. બાકી તમે અત્યારે રોડ જુઓ, મોટરવે, હાઈવે જુઓ, એના હાઈવેમાં નીચે જુઓ તો રોડની સરફેસ પણ ચેન્જ થઈ ગઈ.
અત્યારે કોન્ક્રીટના રોડ ઉપર ચલાવી રહ્યા છીએ આપણે. અહીંયા કેવું છે, રોડ ઓથોરિટીએ શું કર્યું હોય, જે જગ્યાએ વધારે રોડ તૂટતા હોય, ફોર એક્ઝામ્પલ બંને બાજુ માની લો કે થોડું પહાડી જેવું હોય, પ્લસ વધારે મોઇશ્ચર અથવા તો સ્નોની તકલીફ હોય અમુક એરિયામાં. ઘણી વખતે એવું થાય ને કે આપણે મોટરવે ઉપર જતા હોય ને અમુક જગ્યાએ જ વધારે રોડ તૂટતા હોય, તો એ જગ્યાએ એ લોકો હવે કોન્ક્રીટના રોડ કરી નાખતા હોય. એટલે કોન્ક્રીટના રોડ શું છે કે જલ્દી તૂટે નહીં, જે ડામર તૂટે છે. ઓફકોર્સ કોન્ક્રીટ માઇટ બી મોર એક્સપેન્સિવ ધ. અને કોન્ક્રીટમાં બીજી એક તકલીફ થાય કે રોડના આપણા કારના ટાયર વધારે ઘસાય, ઓબ્વિયસલી બીકોઝ ઇટ્સ અ ગ્રીપ વધારે મળવાની છે. એટલે ગવર્મેન્ટ એ પણ કરે કે જે જગ્યાએ ગ્રીપની વધારે જરૂર હોય ત્યાં કોન્ક્રીટ કરાય, અથવા તો કાંકરી પણ સેજ મોટી રાખે. કારણ કે અહીંયા તમે ભૂલતા ને, અહીંયા સ્નો ને આઈસની તકલીફ હોય છે શિયાળામાં. અને સ્નો અને આઈસ એવી વસ્તુ છે, એક જ્યારે સ્નો પડે ત્યારે કોઈ વાંધો ન હોય, સ્નો ઇઝ અ લાઈક અ સ્લશી, એ બધું સારું હોય, સ્નોમાં કોઈ વાંધો ના આવે. પણ સ્નો પડ્યા પછી જ્યારે સૂરજ થોડી વાર નીકળે, એટલે થોડો આઈસ થોડો સ્નો ઓગળી જાય. હવે ઓગળે એટલે પાણી બને, પણ એ જે પાણી પછી નીચે સમથળ થઈને પછી જે ઓવરનાઇટ ફ્રોસ્ટ થઈ જાય, એટલે ઓવરનાઇટ જે પાછો બરફ જેવું બની જાય, અને ઉપર પાછો સ્નો હોય અને નીચે બરફ જેવું હોય, આપણે જે આપણે પાકો બરફ કહીએ ને એ ટાઈપનું થઈ જાય, એટલે એના ઉપર જ્યારે કાર ચાલે ત્યારે ગ્રીપ એટલી ન રહે, ઇટ કેન લૂઝ ધ ટ્રેક્શન. હવે જુઓ, હવે પાછી રોડની સરફેસ ચેન્જ થઈ ગઈ છે. આઈ ડોન્ટ નો યુ કેન હિયર દેટ, બટ તમે કાર ચલાવતા હોય તો પણ તમને અવાજમાં ફરક પડી જાય. હું એટલાને એટલાની સ્પીડમાં ચલાવું છું, 64 miles per hour મેં જે સેટ કરેલી છે એમાં કોઈ વસ્તુ મેં ચેન્જ નથી કરી. અને જ્યારે હું કોન્ક્રીટ ઉપર ચલાવતો હતો ત્યારે અવાજ કંઈક અલગ હતો બહારનો, હવે અહીંયા સરફેસ ટાર્મેક થઈ ગઈ છે તો એટલે મીન્સ આપણે ડામર થઈ ગયો છે, તો અવાજ ઓટોમેટિક બદલાઈ ગયો છે. ઓ પાછું આપણે કોન્ક્રીટ આવી ગઈ છે. એની બી હવે હું સ્પીડ ઓછી કરી રહ્યો છું, કારણ કે હવે નેક્સ્ટ એક્ઝિટ લઈને પાછો જઈશ. હવે મારે નેક્સ્ટ એક્ઝિટ લેવી છે, એટલે હું થોડો હવે સ્લો પડું છું, કારણ કે એક્ઝિટ ઇઝ ગોના કમ લેફ્ટ સાઈડ. તમે કદાચ સાઈડમાં બ્લ્યુની અંદર 3 lines છે વ્હાઈટ, જો અહીંયા 3 છે, હવે 2 lines આવી અને પછી 1 આવશે, એનો મતલબ છે 3, 2 અને 1 અને પછી એક્ઝિટ આવી ગઈ. એટલે જ્યારે કોઈ માણસ ચલાવતું હોય તો એ જોઈ શકે, લાઈક 3, 2, 1 ગઈ અને હવે આ એક્ઝિટ આવી ગઈ, હવે હું એમાં લઈ રહ્યો છું. પાછો જવા માટે થોડું ફરાવીને લઉં છું. ઓ હું તમને કહેતા ભૂલી ગયો, જ્યારે મેં એક્ઝિટ લીધી મોટરવે માંથી પછી બહાર નીકળી ગયો છું અત્યારે હું, ત્યારે મેં ક્રુઝ કંટ્રોલ બંધ કરી નાખ્યું હતું. સોરી આઈ ફગેટ ટુ, હું તમને મેન્શન કરવાનું ભૂલી ગયો હતો. ઓબ્વિયસલી ઘણી વખતે કેવું હોય કે કાર ચલાવતા હોય તો વી વેન્ટ ઇન ટુ ઓટોનોમસ મોડ, યુ નો લાઈક ઇટ હેપન્સ ઓટોમેટિકલી. બટ એની વે
તમને આ બધા વિડિયો કેવા લાગે છે? કહેવાનું ભૂલતા નહીં. આપણે એ જ મોટરવે લઈશું જેનું નામ હતું M1. હવે આપણે સાઉથ બાઉન્ડ જવાનું છે. ઓ સોરી, નોર્થ બાઉન્ડ. મારી કારને એક સ્પીડ ઉપર સેટ કરી નાખીશ. અત્યારે આપણે ચલાવી રહ્યા છીએ 59 માઇલ્સ. હું થોડું 64 જેવું થઈ જાય પછી એની જાતે જ ક્રુઝ ઉપર મૂકી દઈશ, એટલે એની જાતે જ એ સ્પીડે ચાલ્યા કરે. એક કામ કરું, સ્લો જ રાખું 60 માઇલ્સ પર અવર, તો તમને જોવાની પણ મજા આવે. ચાલો મેં 60 માઇલ્સ પર અવરની સ્પીડે સેટ કરી નાખી છે કાર. એની જાતે જ હવે ચાલી રહી છે કાર. ઓફકોર્સ આઈ હેવ ટુ સ્ટીયર ધ, અને મારે ધ્યાન તો રાખવું જ પડે રોડ ઉપર, કારણ કે લીગલી સ્ટીલ આઈ એમ લાયબલ ફોર એનીથિંગ. લેફ્ટ સાઈડનો રોડ છે એને સર્વિસ રોડ કહેવાય. એમાં ફક્ત ઇમરજન્સી માટે જ ઊભું રહેવું પડે, અથવા તો ઇમરજન્સી વ્હીકલ જ ચલાવી શકે. એટલે માની લો કે પંચર પડ્યું, કાર બંધ થઈ, તો લેફ્ટ સાઈડની જે લેન્ગ છે એના એમાં જઈને ઊભું રહી જવાનું. અને ઓફકોર્સ ઇમરજન્સી સર્વિસીસ હોય, એમ્બ્યુલન્સ પોલીસ, એ લોકો ચલાવી શકે, બાકી આપણે લોકો એમને એમ ન ચલાવી શકીએ લીગલી.
હવે લિફ્ટ થવા લાગ્યો છે, ફોગ ઓછો થવા લાગ્યો છે, હવે ધુમ્મસ. ઓબ્વિયસલી મેં તમને કીધું હતું કે હમણાં સૂરજ પણ ઉગવા મીન્સ કે ઉગવા લાગ્યા છે, સીજ ઉપર છે, સો થોડુંક વોર્મ અપ થવા લાગ્યું છે. અત્યારે ટેમ્પરેચર 13 ડિગ્રી થઈ ગયું છે, 13. સાઈડથી એક ટ્રક આપણી લાઈનમાં આવવાનો જ, સોરી કાર આવી રહી છે, તો આઈ હેવ ટુ સ્લો લિટલ બીટ. આપણે એને આવવા દઈએ, આપણને શું ફરક પડે છે. આપણે આમ પણ સ્લો જ ચલાવી રહ્યા છીએ. મોટરવેમાં અહીંયા ટ્રક, લોરીઝ એન્ડ ધેટ કાઇન્ડ ઓફ બિગ વેહિકલ્સ, હેવી વેહિકલ્સ જેને કહીએ, HGV હેવી ગુડ્સ વેહિકલ, એ મેક્સિમમ 60 માઇલ્સ પર અવર જ ચલાવી શકે. અને જે બીજા વેહિકલ છે, કાર અને એ બધા, એ મેક્સિમમ 70 માઇલ્સ પર અવર જ ચલાવી શકે. મેં અત્યારે સ્પીડ ઓછી કરી નાખી છે, 57 માઇલ્સ પર અવર. ઓબ્વિયસલી પેલો ટ્રક કદાચ 60ના સ્પીડમાં ચલાવતો હશે, એટલે થોડુંક એ આગળ નીકળી જાય, થોડી વચ્ચે ડિસ્ટન્સ પણ થઈ જાય, તો આપણા માટે પણ સેફટી વધી જાય. નીકળી ગયું છે, તડકો પણ નીકળવા લાગ્યો છે, જોવાની મજા આવે છે ને. ચાલો હવે હું આ એક્ઝિટ લઈ લઈશ. જો 3નું પાટ્યું ગયું, હવે 2નું આવ્યું, મેં સાઈડ લાઇટ ચાલુ કરી નાખી છે. હવે આ 1નું પાટ્યું આવ્યું, એટલે હવે આપણે વળવાનો રોડ આવી ગયો. હવે આપણે મોટરવેથી બહાર આવી ગયા છીએ. મારે સ્પીડ પણ ઓછી કરવી પડશે, કારણ કે જો હવે અહીંથી 50ની સ્પીડ થઈ જાય છે, કારણ કે આપણે મોટરવેથી બહાર આવી ગયા છે, તો મેં મારી કારની સ્પીડ પણ એ પ્રમાણે ઘટાડી નાખી છે. હવે હું એક્ઝેક્ટ 50ની સ્પીડે ચલાવી રહ્યો છું. આપણે ફક્ત 40 મિનિટ, એટલે 40 પણ નહીં, એકચ્યુઅલી તો 30 મિનિટ જ ચલાવીને આવ્યા, પણ બ્રાઇટનેસમાં ઘણો ફરક પડી ગયો. કેમ, સૂરજ બહાર આવી જાય, સૂરજ ઉગવા લાગે, એટલે આખું વેધર જ બદલાઈ જાય છે. આ કન્ટ્રીમાં સૌથી મોટી તકલીફ છે, સૂરજ બહુ હોતા નથી, મીન્સ કે યુ ડોન્ટ સી સન એવરી ડે. હજી તો ચાલો સમર છે, એટલે સારું છે આપણા માટે. વિન્ટરમાં પણ હું તમને આવા વિડીયો બતાવતો રહીશ, તમે જોજો. વિન્ટરમાં અત્યારે એટલે અત્યારે તો ચલો 7:45 થઈ ગયા, પણ તમે સવારે ઘણી વખતે જુઓ, સોરી સમરમાં 4:30-5 વાગે સૂરજ ઉગી ગયા હોય, અને વિન્ટરમાં એ જ વસ્તુ 7:30-8 વાગે થાય.
જો અહીંયા જો 138.9 ભાવ છે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બીજો પેટ્રોલ પંપ છે 137.9 બંનેમાં એક પી નો ફરક છે એટલે એક પી પણ નહીં પણ કાઇન્ડ ઓફ નો લાઈક યુ ગેટ ઇટ લાઈક 0.01 પી નો ફરક પણ છે એટલે હું તમને જેમ કહેતો હતો એમ કે પેટ્રોલ પંપમાં બંને બાજુ એક જ રોડમાં એક કરતાં વધારે પેટ્રોલ પંપ હોય તો પણ ભાવ અલગ હોય બધાના ત્યારે 40 miles per hour ની જે સ્પીડ લિમિટ છે ધેટ ઇઝ અ મેક્સિમમ તમે 40 થી ઓછી ચલાવી શકો પણ 40 થી વધવી ન જોઈએ એમ તો અત્યારે મેં 38 જેવું ચલાવું છું અને અગેન આઈ હેવ પુટ ઓન મેં ક્રુઝ કંટ્રોલ સ્ટાર્ટ કરી નાખ્યું છે અત્યારે કારણ કે રોડ ક્વાઇટ છે એન્ડ આઈ નો ધીસ રોડ સો એની જાતે જ ચલાવવા દઈએ અને જ્યારે ગાડી એની જાતે ચાલતી હોય અને ઇફ યુ પ્રેસ બ્રેક ઓર એનીથિંગ ઓટોમેટિક જ ક્રુઝ કંટ્રોલ કેન્સલ થઈ જાય એટલે સેફ્ટી ફીચર્સ ઓલરેડી કારની અંદર ઇનબિલ્ટ જ છે હું હવે ક્રુઝ કંટ્રોલ બંધ કરી નાખું છું કારણ કે આગળ રાઉન્ડ અબાઉટ આવે છે આપણે જે ઇન્ડિયામાં સર્કલ કહીએ એને રાઉન્ડ અબાઉટ કહેવાય એટલે ઓબ્વિયસલી અહીંયા મારે રાઈટ સાઈડથી કોઈ આવતું હોય સર્કલ ઉપર તો મારે એને જગ્યા આપવી પડે કોઈ નથી આવતું એટલે હું ચલાવું છું એટલે થોડી મેં સ્પીડ ઓછી કરવા માટે મેં ક્રુઝ કંટ્રોલ બંધ કરી નાખ્યું હતું ઓબ્વિયસલી આપણે ઢાળ ઉપર હતા હવે થોડા ડાઉન થઈ રહ્યા છે એટલે ઘણી વખતે કેવું હોય કે અમુક આપણે જિયોગ્રાફી એટલે આપણે ભૂગોળના કારણે અહીંયા થોડું વધારે ફૂગ રહે છે સોરી હવે મને ગુજરાતી થોડા થોડા શબ્દો પણ ભૂલાવા લાગ્યા છે કારણ કે ઘણી વખતે કેવું થાય તમે થોડા ગુજરાતી વર્ડ યુઝ કરવાનું ઓછું કરી નાખ્યું હોય અહીંયા એ લાઈક ભૂગોળ બોલતા નથી હોતા મોસ્ટલી જિયોગ્રાફી જ બોલતા હોઈએ છે પાછી ઘટી ગઈ છે મેક્સ 30 ની જ કરવી પડશે બધા ફૂલ કેવા લાગી રહ્યા છે કાઉન્સિલે મૂકેલા છે
લેફ્ટ સાઈડ બહુ અત્યારે ધુમ્મસ છે, ફોગ છે. કોશો તમે બધા વિડિયો ગમતા રહે છે ને આવા બધા, તો જોજો આવા બધા વિડિયો.